આવા પ્રયોગ કરતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે જેમ કે આ પ્રયોગમાં સળગતી મીણબત્તીનો ઉપયોગ કરતા હોઈએ તો તમારે શિક્ષક કે કોઈ તમારા અનુભવી વ્યક્તિ જે વડીલ છે તેમની હાજરી જરૂરી છે ઊભા મૂકેલા સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી રાખો અરીસામાં મીણબત્તીની જ્યોત જોવાનો પ્રયત્ન કરો આપણને એવું દેખાય છે કે જાણે તેવી જ સળગતી મીણબત્તી અરીસાની પાછળ રહેલી છે અરીસામાં અરીસાની પાછળના ભાગમાં દેખાતી મીણબત્તી એ અરીસાની આગળ આપણે ગોઠવેલી મીણબત્તીનું પ્રતિબિંબ છે અરીસાની આગળના ભાગમાં રાખેલી મીણબત્તી એ વસ્તુ કહેવાય છે હવે આપણે અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવીએ અને પ્રત્યેક કિસ્સામાં તેનું અવલોકન કરીએ સૌ પ્રથમ મીણબત્તીને અરીસાની સામે કોઈ નિશ્ચિત સ્થાન એ પર ગોઠવતા આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ દેખાય છે હવે મીણબત્તીને અરીસાની સામે કોઈ નિશ્ચિત સ્થાન બી પર ગોઠવતા હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિબિંબમાં મીણબત્તીની જ્યોત ઉપર તરફ જ દેખાય છે આપણે જોયું કે દરેક કિસ્સામાં પ્રતિબિંબમાં મીણબત્તીની જોત ઉપર તરફ દેખાય છે તો આમ આવા પ્રતિબિંબને સીધું કે ચત્તું પ્રતિબિંબ કહેવાય છે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ સીધું હોય છે વસ્તુ જેટલા જ પરિમાણ ધરાવતું હોય છે તેમજ અરીસાથી વસ્તુ ગોઠવી હોય તેટલા જ અંતરે રહેલું હોય છે તમે જોયું હશે કે અહીં મીણબત્તીની જ્યોત એ સીધી બતાય છે હવે આપણે એક બીજો પદાર્થ લઈને જોઈએ કે વસ્તુ જે છે એ હંમેશા સીધું અને ચત્તું જ બતાય છે હવે આપણે એક બીજો પદાર્થ લઈ અને જોઈએ અહીં એક પેન મૂકેલી છે તે અરીસાથી કોઈ નિશ્ચિત અંતરે મૂકવામાં આવેલ છે પણ આપણે જોઈ શકીએ છીએ મીણબત્તીમાં જે જોયું એ જ પ્રમાણે તેનું પ્રતિબિંબ પણ સીધું મળે છે વસ્તુ જેટલા જ પરિમાણ ધરાવતું મળે છે અને અરીસાથી જેટલા અંતરે ગોઠવું છે તેટલા જ અંતરે તેનું પ્રતિબિંબ વધય છે